नमस्कार विद्यार्थी मित्रों, आज आप जोईशु चेप्टर एक और चेप्टर बे में गुजकेट में काम लगी सके एवं कंसेप्ट। तो चेप्टर एक में जोईए तो विद्युत भार। विद्युत भार विषय आपने खबर है कि पदार्थ गुणधर्म है। बे धन विद्युत भार के बे ऋण विद्युत भार हो तो अपाकर्षण लगे, एक प्लस और एक माइनस विद्युत भार हो तो शू लगते आकर्षण बल। हम कोई विद्युत भार गणवो हो तो अपनी पास क्वांटाइजेशन यानी कि क्वांटमीकरण सूत्र है, क्यू इज इक्वल टू एन ई, જ્યાં એન એ પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યા છે ને ઈ એટલે તમે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ગણી શકો છો। ત્યાર પછી છે બે વિદ્યુતભાર યાને કે બે બિંદુ વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ, તે થઈ જશે એફ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ વન ક્યુ ટુના છેદમાં આર સ્ક્વેર, જ્યાં કે એ શું છે કુલમનો અચળાંક છે જેની કિંમત છે 9×10⁻¹, યુનિટ છે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર। ત્યારબાદ જો આપણે કે નું સૂત્ર જોવા જઈએ તો કે ઇઝ ઇક્વલ ટુ 1/4πε₀, જે ε₀ એ શૂન્ય અવકાશની પરમિટિવિટી છે, તેનું મૂલ્ય છે 8.85×10⁻¹, એનો એકમ આવશે કુલમના અચળાંકના એકમ કરતાં ઊંધો આવશે કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર। ત્યાર પછી મેં લખેલું છે કે કે અને ε₀ના પારિમાણિક સૂત્ર જોઈ જવા, તો હું આના માટે એક સેપરેટ વિડીયો પણ બનાવી દઈશ કે આ બધાના પારિમાણિક સૂત્ર કેવી રીતે બનાવી દેવા। જેમ કે ખાસ કરીને જોવા જાય તો ગુજકેટમાં 1-6 ચેપ્ટરના પારિમાણિક સૂત્ર પૂછાઈ શકે છે, બાકીના પણ પૂછાઈ શકે છે, બટ એ આઈએમપી છે। ત્યાર પછી પહેલા ચેપ્ટરમાં જોવા જઈએ તો અહીં મેં અહીંયા સ્ટાર માર્ક કરેલો છે, તો એ સ્ટાર માર્ક જ્યાં પણ છે તે ખાસ ધ્યાન આપો કે એના રિલેટેડ ગુજકેટમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે। જો બે વિદ્યુત ભારો વચ્ચે કોઈ કે ડાયઇલેક્ટ્રિક અચળાંકવાળું માધ્યમ મૂકવામાં આવે તો બળનું મૂલ્ય કેટલું થાય, એફ બાય કે, હવામાં જે બળનું મૂલ્ય ગણીએ છીએ બે વિદ્યુત ભાર વચ્ચે કે ક્યુ વન ક્યુ ટુ બાય આર સ્ક્વેર, એના ભાગ્યા શું કરવું પડશે કે અહીં કે એ કુલમનો અચળાંક નથી, કે એ ડાયઇલેક્ટ્રિક અચળાંક છે, કોઈ પણ માધ્યમ આપેલો હશે તેનો થશે, તો એ થઈ જશે એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ એફ બાય કે। ત્યાર પછી છે વિદ્યુત ભાર યાને કે કોઈ વિદ્યુત ભાર ક્યુને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તેની પર બળ કેટલું લાગશે, એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ। આ ક્યાંથી આવશે, ઈ ઇઝ ઇક્વલ ટુ એફ બાય ક્યુ સૂત્ર છે, તેના પર તમે ગણી શકો છો। હવે જેનો પ્રવેગ પૂછેલો હોય તો પણ ગણી શકાય છે, તો પ્રવેગ માટે સૂત્ર થઈ જશે એફની જગ્યાએ એમ એ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ, સો પ્રવેગ શું થઈ જશે, એ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈના છેદમાં એમ। ત્યાર પછી છે બિંદુત વિદ્યુત ભારનું આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કે જે સૂત્ર છે ઈ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર। આર જેમ જેમ વધશે યાને કે જેમ જેમ તમે વિદ્યુત ભારથી દૂર જાઓ તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર શું થાય, ઘટશે। વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પર કુલમ છે, ફરી પાછું અહીં લખેલું છે પારિમાણિક સૂત્ર જોઈ જવું। ત્યાર પછી આવશે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ શું થઈ જશે, પી ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇઝ એ ઇન્ટુ ક્યુ, જ્યાં ટુ એ ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર જે સમાન મૂલ્યના હશે પરંતુ વિરુદ્ધ હશે તેની વચ્ચેનું અંતર છે। ડાયપોલ મોમેન્ટની દિશા એ થશે ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ, એનો એકમ આવશે કુલમ મીટર, કોઈએ પણ સેન્ટીમીટર એવું વાંચ્યું ને એ છે કુલમ મીટર, એની ઉપર પારિમાણિક સૂત્ર જોઈ જવું। ત્યાર પછી છે વિદ્યુત ડાયપોલની અક્ષ પર અને વિષુવવૃત્તીય એની લાઇન ઉપર યાને કે વિષુવવૃત્તીય જે રેખા છે તેની પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે, તો અક્ષ પર યાને કે અહીં બતાવેલું છે તે સૂત્ર એ થઈ જશે કેટલું, 2kp/r³, ને અહીં આવશે -kp/y³, યાને કે વિષુવવૃત્તીય લાઇન પર આટલું આવશે, એના કરતાં અડધું થઈ જાય છે। તો ઘણી વખત આ બેનો ગુણોત્તર પણ પૂછે છે કે અક્ષ પર અને વિષુવવૃત્તીય રેખા પરના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થશે, તે થઈ જશે -2 જોવા જાય તો, બટ એ માઇનસ નહીં આપણે તો બે ગણો થાય છે, ઊંધું પૂછે તો 1/2 પણ થઈ શકે છે। ત્યાર પછી જોવા જઈએ તો ડાયપોલને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા, આ ખાસ ધ્યાન રાખવું, મેં સ્ટાર માર્ક કરેલું છે, એટલે ડાયપોલને જો તમે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો તો બળ કેટલું લાગશે, શૂન્ય, ટોર્ક કેટલું લાગશે, શૂન્ય નહીં હશે, યાને કે ટોર્ક ઇઝ નોટ ઇક્વલ ટુ 0 બટ એફ ઇઝ ઇક્વલ ટુ 0, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ શું થાય છે, પી સાઇન થીટા, જો થીટા 0 તો ટોર્ક શૂન્ય થઈ શકે છે, જરૂર નથી કે દર વખતે ટોર્ક શૂન્ય નહીં થાય, ટોર્ક શૂન્ય થઈ શકે છે ક્યારે, કે જો પી અને ઈ વચ્ચેનો ખૂણો થીટા શૂન્ય હોય તો। ડાયપોલને અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એફ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને ટોર્ક બી 0 નહીં થાય, બટ જો થીટા અગેઇન અહીંયા પણ એવું થશે કે જો થીટા 0 તો ટોર્ક 0 થઈ શકે છે। ગાઉસનો નિયમ અને વિદ્યુત ફ્લક્સ, તો આપણને ખબર છે વિદ્યુત ફ્લક્સ એટલે શું થાય, વિદ્યુત ક્ષેત્ર જ્યારે કોઈ સમતલમાંથી પસાર થાય તો એ શું બની જશે, ફ્લક્સ,
तो फ्लक्स सूत्र शू है ई ए ई डॉट ए कहते ई ए कॉस थीटा ज्या थीटा ई ने ए वच्चे खूणो है ये एकम न्यूटन मीटर स्क्वेर पर कूलम पारिमाणिक सूत्र फरी पाछ लग रही है जी जाऊँ त्यार पछी छे गाउसनो नियम छे कि कोई विद्युत भार माथी जे विद्युत क्षेत्र निकले तो आ जे सरफेस दोरेलो छे यानी कि जे समतल छे ते गाउसियन समतल माथी जो बाहर निकले विद्युत क्षेत्र तो शू बनी जैसे फ्लक्स फ्लक्स मूल्य केटलो आवशे आ गोला वडे घेराते विद्युत भार भाग्या एप्साइलॉन जीरो सो फ्लक्स इज इक्वल टू समेशन ऑफ चार्ज बाय एप्साइलॉन जीरो। त्यार पछी त्रण विद्युत भार घनता छे रेखीय विद्युत भार घनता पृष्ठ विद्युत भार घनता और कद विद्युत भार घनता। रेखीय विद्युत भार घनता लैम्बडा इज इक्वल टू क्यू बाय एल जेनो एकम छे कूलम पर मीटर। पृष्ठ विद्युत भार घनता स्मॉल सिग्मा छे दैट इज इक्वल टू क्यू बाय ए एकम छे कूलम पर मीटर स्क्वेर। कद विद्युत भार घनता छे रो इज इक्वल टू क्यू बाय वी एकम छे कूलम पर मीटर क्यूब। गाउसना नियमनो पहेलो उपयोग अनंत लंबाईनो विद्युत भारित कोई तार होय तेनाथी आर अंतरे विद्युत क्षेत्र गणवुं होय तो सूत्र डायरेक्ट राखी याद राखी जजो E इज इक्वल टू शू देशे लैम्बडा बाय टू पाई एप्साइलॉन जीरो आर। त्यार पछी कोई अनंत विद्युत भारित समतल होय तो एना माटे विद्युत क्षेत्र शू देशे E इज इक्वल टू सिग्मा बाय टू एप्साइलॉन जीरो ज्यां सिग्मा ए पृष्ठ विद्युत भार घनता छे। त्यार पछी आ मोस्ट आईएमपी छे गोळीय कवच तो गोळीय कवच विद्युत भारित होय तो त्रण बिंदु पासे विद्युत क्षेत्र गणेलू छे अंदरनी तरफ सपाटी पर अने सपाटी थी दूर। अंदरनी तरफ हमेशा विद्युत क्षेत्र केटलू हशे शून्य केम कारण के अहींया कोई विद्युत भार नथी तो विद्युत क्षेत्र केटलू थशे शून्य। सपाटी पर थशे के क्यू बाय आर स्क्वेर अने केन्द्रथी दूर आर अंतर केटलू थशे के क्यू बाय आर स्क्वेर। तो आ थया पहला चेप्टरना कंसेप्ट हवे आपणे जोईए बीजा चेप्टरना कंसेप्ट चेप्टर टू। चेप्टर टू माटे बिंदुवत विद्युत भार क्यू नू आर अंतरे विद्युत स्थितिमान कोई विद्युत भार क्यू होय तेनाथी आर अंतरे विद्युत स्थितिमान केटलो थशे के क्यू बाय आर। त्यार पछी छे विद्युत स्थितिमाननो विद्युत क्षेत्र साथेनो संबंध वी इज इक्वल टू ईडी आपण जोई जवू आ कामनू छे आना रिलेटेड कोईक तमने एमसीक्यू पूछाई शके छे। त्यार पछी छे कोई विद्युत भार क्यू पर कार्य डब्ल्यू करता विद्युत स्थितिमान केटलो थशे वी इज इक्वल टू डब्ल्यू बाय क्यू आ सूत्र तमे दसमा ध्रोणमां पण भणी चूकेला छो। त्यार पछी डायपोल थी आ जे डायपोल छे तेनाथी पी बिंदुए विद्युत स्थितिमान केटलो हशे केपी कॉस थीटा बाय आर स्क्वेर। अहीं थीटा ए अने आर वच्चेनो खूणो छे एमां तमने जोवा जाय तो कोई अक्ष पर या तो विस्तृति रेखा पर पण पूछी सके छे अक्ष पर थीटा केटलो थई हशे जीरो अने विस्तृति रेखा पर गणवा जाय तो थीटा केटलो थई सके छे नाइंटी। तो आ तमने एमसीक्यूमां आवी पण सके छे गुजकेटमां। त्यार पछी बे बिंदु विद्युत भार क्यू वन अने क्यू टू वच्चे जो आर अंतर होय तो विद्युत स्थिति ऊर्जा ए केटली थशे यू इज इक्वल टू के क्यू वन क्यू टू बाय आर अहीं आर स्क्वेर नहीं आवे अहीं थशे के क्यू वन क्यू टू बाय आर। त्यार पछी मोस्ट आईएमपी छे के जे गुजकेटमां पूछाई शके छे विद्युत डायपोलने विद्युत क्षेत्रमां मूकता तेनी स्थिति ऊर्जा केटली थशे यू इज इक्वल टू माइनस पी कॉस थीटा जो थीटा इज इक्वल टू जीरो तो ऊर्जा केटली थशे माइनस पी जे लघुत्तम ऊर्जा छे तेने स्थिर अथवा संतुलित अवस्था पण कही शकाय छे। थीटा अगर आपणे 180 लई लईए तो कॉस 180 माइनस 1 थशे तो यू इज इक्वल टू पी ते महत्तम स्थिति ऊर्जा छे ए असंतुलित अथवा अस्थिर अवस्था पण कही शकाय छे। त्यार पछी कैपेसिटरना कैपेसिटन्सनो सूत्र ए छे सी इज इक्वल टू एप्साइलॉन जीरो ए बाय डी ज्यां ए ए प्लेटनुं क्षेत्रफळ छे डी ए बे प्लेट वच्चेनी गैप छे। कैपेसिटर में संग्रह पामती ऊर्जा ना बे सूत्र छे U इज इक्वल टू हाफ सी वी स्क्वेर अने U इज इक्वल टू क्यू स्क्वेर बाय टू सी। त्यार पछी जो आपणे कैपेसिटर ने श्रेणी में जोड़ी दीए तो वन अपन सी इज इक्वल टू थई जशे वन अपन सी वन प्लस वन अपन सी टू प्लस वन अपन सी थ्री। कैपेसिटर ने समांतर में जोड़वामां आवे तो सी इज इक्वल टू एनो समतुल्य कैपेसिटन्स थशे सी इज इक्वल टू सी वन प्लस सी टू प्लस सी थ्री। त्यार पछी जोवा जोईए तो कोई गोळीय कवच छे विद्युत भारित अहीं मैं विद्युत भार नथी दर्शावेलो जो विद्युत भार दर्शावे तो आपणे हमणां दर्शावी दईए विद्युत भार आपणे अहीं मूकी दईए तो विद्युत भार मूकी दईए तो आर त्रिज्यानुं गोळीय कवच छे तो अंदर तरफ वी केटलो आवशे सपाटी पर केटलो आवे सपाटी दूर केटलो आवे तो सपाटी दूर तो सीम्पल है वी इज इक्वल टू के क्यू बाय आर
सपाटी पर क्या तो हे वी इज इक्वल टू के क्यू बाय आर, जहाँ आर ए गोलीय कवच की त्रिज्या है। अंदर घना एवं विचार ले के अंदर तरफ पोटेंशियल के हे जीरो, परंतु अंदर के हे जो सपाटी पर होटल जो है, कारण के सपाटी सुधी आता आता जो कार्य थे संग्रह पम से और दूर नहीं थी जात, यानी कि शून्य नहीं थत, जे अही जटलू हे तटलू ज अंदर तरफ पर होटला वी इज इक्वल टू के क्यू बाय आर। बीजा एक कंसेप्ट रही गये हूँ अखी समझा दू छूँ कि जो कैपेसिटर बे प्लेट वच्चे, आम कैपेसिटर बे प्लेट हो, એમાં જો હવા હોય, અહીં હવા હોય તો કેપેસિટન્સ કેટલું થશે? સી ઇઝ ઇક્વલ ટુ એપ્સાયલોન ઝીરો એ બાય ડી। હવે એ જ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જો કોઈ ડાયલેક્ટ્રિક અચળાંકવાળું મટીરિયલ મૂકી દેવામાં આવે, કે વાળું, તો એ કેપેસિટન્સ, નવો કેપેસિટન્સ કેટલો બનશે? સી ડેશ ઇઝ ઇક્વલ ટુ કે ગણો, જે જૂનો કેપેસિટન્સ છે એના કરતાં કેટલો થશે? કે ગણો, જ્યાં કે શું છે? ડાયલેક્ટ્રિક અચળાંક છે। विद्युत क्षेत्र अहीं धारो के मान लो के हे ई जीरो, तो हवे पछी नवु विद्युत क्षेत्र के बन से ई इज इक्वल टू ई जीरो बाय के, यानी के कैपेसिटर के बच्चे के गणो कैपेसिटन्स, विद्युत क्षेत्र के गणो घट से। तो आटला कंसेप्ट है, एकाद बे कदाच मारती बाय मिस्टेक रही पण गया होय तो तमे रिफर करी सको छो, परंतु आ वीडियो जो तमे रोज जोई जशो गुजकेट पहला तो तमने अवश्य फायदो थशे।